અમરેલી જૂના માર્કેટ યાર્ડ ખાતે આવેલા નામાંકિત અને 85 જેટલી દુકાનો અને ઓફિસો ધરાવતું શિવમ પ્લાઝા કોમ્પ્લેક્ષની 4 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં પણ ફાયર સેફટી માટે કોઈ સવલત ન કરાતા આજે ફાયર ઓફિસર એચસી ગઢવીની આગેવાનીમાં આખા કોમ્પ્લેક્ષને ખાલી કરાવી સીલ કરાયું છે. હાલમાં જ અમદાવાદમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાના કારણે એક તરુણીનું મૃત્યુ થયું હતું. આવા અવારનવાર કિસ્સાઓ જોવા મળે છે, જેને ધ્યાનમાં લઈને અમરેલી જિલ્લા ફાયર સજાગ બન્યો છે. ત્યારે થોડા દિવસો પહેલા શાંતાબા મેડિકલ કોલેજમાં આવી કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને આજે શિવમ પ્લાઝા કોમ્પ્લેક્ષને પણ ફાયર સેફટીના અભાવે સીલિંગ કરી દેવાય છે. ફાયર ઓફિસર ગઢવીએ જણાવ્યું હતું કે અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, જેને પહોંચી વળવા અને દુર્ઘટનાઓ નિટાળવા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ અને રિજિયનલ ફાયર ઓફિસરની સૂચના મુજબ સમગ્ર ગુજરાત ખાતે ફાયર સેફટીની સુવિધા ઊભી કરાવવા બદલ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. તે અંતર્ગત આજે અમરેલી શહેરની અંદર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ શિવમ પ્લાઝાને સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અગાઉ 4-1 મહિનાથી નોટિસનો પિરિયડ ચાલુ છે. તમામ જગ્યા પર અમરેલી શહેરની હાઈરાઈઝ બિલ્ડિંગો, કોમર્શિયલ બિલ્ડિંગો, સમગ્ર અમરેલી જિલ્લાની અંદર નોટિસ આપેલી છે. જે નોટિસ બાદ કોઈપણ પ્રકારની ફાયર સેફટી સુવિધા ઊભી ન કરેલી હોય તેમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ હોય, લીગ ઓક્યુપન્સી હોય, બિઝનેસ પ્રવાહકારની વસ્તુ ચાલતી હોય અથવા રેસિડેન્સ હોય કે જે હાઈરાઈઝમાં હોય તેવા તમામ બિલ્ડિંગોની સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આગળ આવી છે. અગાઉ આવનારા દિવસોમાં પણ આ પ્રક્રિયા ચાલુ કરી રહી છે. અમરેલી માર્કેટ યાર્ડની અંદર આજે અમારો આખું કોમ્પ્લેક્ષ ફાયર સેફટી દ્વારા સીલ કરવામાં આવેલ છે. હવે હકીકત એ છે કે અમે જ્યારે આ દુકાનો જ્યારે ખરીદી છે ત્યારે જે બિલ્ડરશ્રી છે એમને અમે મેન્ટેનન્સ પેટે અને જવાબદારી પેટે જે પણ કંઈ થતું હોય લીગલ પ્રોસેસ માટે એના માટે અમે પૈસાની ચૂકવણી કરી છે જે તે સમયે. ત્યાર પછી 5 વર્ષ પછી આ નિયમ આવે છે એટલે અત્યારે અમારે પરિસ્થિતિ એવી છે કે જે કાંઈ જેના કારણે થતું હોય પણ અત્યારે તકલીફ અમને ઊભી થઈ છે. જેટલા પણ વેપારી છે અહીંયા અમારા બધા શિવમ પ્લાઝાના એને મુશ્કેલી ભોગવવી પડે છે. એ મુશ્કેલી ભોગવવા પાછળ અમે કોઈ જવાબદારી નથી. આ જે કાંઈ જે તે સમયે જેના હાથમાં જે સિસ્ટમ હતી એના કારણે આજે અમે તો મેન્ટેનન્સ પેટે કે જે કાંઈ પ્રોસેસ માટે પૈસા ભરવાના હોય એ ભરી દીધા છે પણ આ વસ્તુ અહીં કંઈ બની નથી ને આજ રોજ ફાયર સેફટી દ્વારા એટલે હવે આનો ક્યારે નિકાલ થાય એ પણ નક્કી નથી. આમાં અમારા બધાએ જેટલા વેપારી છે એની રોજીરોટીનો સવાલ છે. કેટલી દુકાનો છે અંદાજે? અંદર કોમ્પ્લેક્ષની અંદર અંદાજિત 80-85 દુકાનો છે. દુકાનના માલિક કોણ છે? કોણ આ બધા? અમે દુકાનના માલિક. કોમ્પ્લેક્ષના માલિક કોણ છે? કોમ્પ્લેક્ષના માલિક 3-4 પાર્ટનર છે. મને કઈ નામ આવડતું નથી. તમે દુકાનદાર છો, કોની પાસેથી ખરીદેલી? તમે ખરીદી છે ભાવિનભાઈ સોજિત્રા પાસે. એમને શું અત્યારે તમે જણાવ્યું કે આવું કર્યું? જાણ કરી નથી અને હમણાં જાણ કરશું અમે બધા વેપારી ભેગા થઈને. જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.